ત્યારે જંજીલ બ્રોકિંગ ના ફંડ મેનેજર મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશ, કારણ કે આ સપ્તાહનો અંત આપણે ફાઇનલી એક અમુક સ્ટોક્સ ના પરિણામો ના ટેકાને પગલે જોયો. પીએસયુ બેંક્સ માં, ખાસ કરીને એસબીઆઈ ખાસો મોટો ટેકો આપ્યો. પીએસયુ બેંક્સ માં વોલેટિલિટી પણ હતી. શું હવે એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી દેખાઈ રહી છે? પીએસયુ બેંક્સ ની રીરેટ થવા જોઈએ કાઉન્ટર? બે વસ્તુ, એક તો આઈ થિંક જેવી રીતે બેઝ ઇફેક્ટ હતો, આઈ થિંક ઘણા બધા પીએસયુ બેંક્સ માટે આઈ થિંક રિઝલ્ટ્સ વુડ બી ઓન ધ બેટર સાઇડ. બીજી વસ્તુ, આઈ થિંક જે રિકેપિટલાઇઝેશનની અનાઉન્સમેન્ટ થઈ, મારી હિસાબે આઈ થિંક એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ડેફિનેટલી હેઝ ટર્ન ટુવર્ડ્સ પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ. તો લાર્જલી આઈ થિંક ઓવર ધ પાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ આઈ હેવ બીન પોઝિટિવ ઓફ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અને આજે તમે રિઝલ્ટ્સ પણ જોશો તો રિઝલ્ટ્સ વર વેરી વેરી એન્કરેજિંગ. એસેટ ક્વોલિટીમાં સ્ટેબિલિટી જોવા મળી વિથ એક્સેલરેટેડ પ્રોવિઝન્સ, અને જે એનસીએલટી કેસીસ જે આવવાના પણ છે 27 ઓડ કેસીસ, એનું પણ આઈ થિંક સબસ્ટેન્શિયલ પ્રોવિઝન હેઝ બીન ડન. સો ટુ અ લાર્જ એક્સટેન્ટ મારા હિસાબે આઈ થિંક ઇવન વિથ ધ મર્જ એન્ટિટીઝ જેટલી પણ એસેટ ક્વોલિટીની સ્ટ્રેસ છે, આઈ થિંક દેટ વિલ સ્લોલી એન્ડ સ્ટેડીલી રિસીડ. એડજસ્ટેડ પ્રાઇસ ટુ બુક ના ઉપર પણ આઈ થિંક તમે કમ્પેર કરશો એન્ડ યુ એડ ધ વેલ્યુ ઓફ સબસિડરીઝ ટુ ધી ઓરિજિનલ પ્રાઇસ, મારા હિસાબે આઈ થિંક ઇટ રિમેન્સ અ વેરી વેરી સ્ટ્રોંગ કન્ટેન્ડર. તો આઈ થિંક હું સિલેક્ટિવ હતો. આઈ થિંક સ્ટેટ બેંક, ઇન્ડિયન બેંક ઇઝ સમથિંગ દેટ આઈ હેડ લાઇક્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. Both these stocks have moved up substantially, but I think I remain positive on them. Bottom up approach to PSU space, ma, mare sab any significant decline onto a stock like Vijaya Bank becomes a good buying opportunity. રાઈટ મયુરેશ, આપણે જો ગ્લોબલ ફિનોમિના જોઈએ તો આ વીક દરમિયાન આપણને ક્રૂડ અને કરન્સી બંનેને લઈને ખાસો એક ટેન્શન તરફનો ક્રિએટ થતો દેખાયો હતો. આ ફ્રન્ટ ઉપરથી આપ શું ઇન્ડેક્સ એ માર્કેટ હવે શું ક્યુઝ લેશે? આફ્ટરનૂન વિક્રમભાઈ, મારા હિસાબે આઈ થિંક જે આઉટસાઇડ રિસ્ક્સ માર્કેટ ફેસ કરે છે આજની તારીખમાં ઇઝ અ રાઇઝિંગ ક્રૂડ સિનેરિયો ડેફિનેટલી, પણ મારા હિસાબે આઈ થિંક ઇટ શુડ નોટ બી ટુ પ્રિટર્બ વિથ દેટ ઇઝ વેલ્યુ, બીકોઝ ઇફ ક્રૂડ રાઇઝિસ બિયોન્ડ અ સર્ટન લેવલ છે $65 અ બેરલ, શેલનું એક આઉટપુટ આવી જાય અને શેલનું આઉટપુટ આવશે તો મારા હિસાબે ક્યાં ને ક્યાં આઈ થિંક કેપિંગ થઈ જાય. તો આઈ થિંક રાઇઝિંગ ક્રૂડ ડેફિનેટલી બીકમ્સ અ રિસ્ક, પણ આઈ ડોન્ટ સી દેટ ટુ બી અ ડ્રેસ્ટિક રિસ્ક ફોર ધ માર્કેટ્સ ટુ સી અ શાર્પ કરેક્શન. બીજી વસ્તુ, આઈ થિંક ટેક્સ રિફોર્મ્સ નોટ ગોઈંગ થ્રુ ઇન ટુ ધ યુએસ માર્કેટ, આઈ થિંક થોડું અપીએબલ જરૂર થઈ રહ્યું છે યુએસ માર્કેટ્સમાં, પણ યુ પ્રોબ્લી લુકિંગ એટ ધ ડોમેસ્ટિક માર્કેટ્સ. અને જેવી રીતે આઈ થિંક એક અર્નિંગ્સની ટ્રેજેક્ટરી છે એન્ડ ઇફ વન એક્સપેક્ટ્સ Q3, Q4 ટુ બી બેટર, કારણ કે લાસ્ટ યરમાં ડિમોનેટાઇઝેશનનો એક ઇફેક્ટ હતો અને જેવી રીતે બજેટ પ્રેઝન્ટ હશે Q4 ઇન ધીસ ફિસ્કલ, મારા હિસાબે આઈ થિંક એન અર્નિંગ્સ રિકવરી કેન વેરી વેલ બી એક્સપેક્ટેડ ઇન ધ કમિંગ ફિસ્કલ. ત્રીજી વસ્તુ, આઈ થિંક ડોમેસ્ટિક લિક્વિડિટી કન્ટિન્યુઝ ટુ બી એક્સ્ટ્રીમલી સપોર્ટિવ એન્ડ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. Fourth, I think in terms of GST rates coming down, I think that becomes a kicker for a few stocks and sectors. Am I outside risk? Kevi rite bane ki, I think the figures that you're talking about for 20,000 crore revenue loss, kevi rite offset thase, karan ke we are already crossing around 91-92% in terms of our fiscal spending. So whether the government has headroom to spend more in the coming few months and whether the spending gets constrained, ઈ એક રિસ્ક છે માર્કેટ માટે, અને અલોંગ વિથ દેટ ગુજરાત ઇલેક્શન્સ. પણ મારા હિસાબે આઈ થિંક માર્કેટ્સ હેવ લાર્જલી ફેક્ટર્ડ અ લાર્જ પાર્ટ ઓફ ધીઝ થિંગ્સ, તો આઈ ડોન્ટ સી અ હ્યુજ કરેક્શન ઇન ટુ ધ માર્કેટ્સ. ઇફ સમથિંગ ગોઝ રોંગ ડ્રેસ્ટિકલી તો જ કરેક્શન આવશે, બટ આઈ થિંક એની કરેક્શન વિચ ઇઝ ટુ ધ એક્સટેન્ટ ઓફ 3-4% ઇફ ઇટ કમ્સ શુડ બી ટેકન એઝ અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બાય લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ. ઓકે, સાથે જો મયુરેશ આપણે જો ફાર્મા સ્પેસની અંદર વાત કરીએ તો અરવિંદ ફાર્મા તરફથી જે રિઝલ્ટ પોસ્ટ થયા છે અને સ્ટોકે જે નેગેટિવ રિએક્શન આપ્યું છે, અહીંયાથી હવે શું રણનીતિ રાખી શકાય? ઈ વન ઓફ ધ સ્ટ્રોંગર સ્ટોક્સ વિક્રમભાઈ, મારા હિસાબે આઈ થિંક ઓનલી કન્સર્ન ધેટ ધ સ્ટ્રીટ પ્રોબ્લી હેઝ ઇઝ ધ ઇન્ક્રીઝ ઇન ડેટ લેવલ્સ. ક્યાં ને ક્યાં આઈ થિંક એક્સપેક્ટેશન એ જ હતી કે આઈ થિંક સ્ટ્રોંગ પરફોર્મન્સ રહેશે, વિચ ઇટ હેઝ ડિલિવર્ડ. ક્યાં ને ક્યાં આઈ થિંક માર્જિન્સ ઉપર પણ અરાઉન્ડ 25.2% આઈ થિંક ઇટ ઇઝ અરાઉન્ડ માર્કેટ એક્સપેક્ટેશન્સ, પણ ઇન્ક્રીઝ ઇન ડેટ લેવલ્સ ઇઝ સમથિંગ દેટ ધ સ્ટ્રીટ ઇઝ અ લિટલ બિટ વેરી અબાઉટ. ક્યાં ને ક્યાં આઈ થિંક એક્સપેક્ટેશન એ જ હતી કે આઈ થિંક વિથ ઇમ્પ્રુવડ અપ્રુવલ્સ એન્ડ કેશ ફ્લોઝ આઈ થિંક નેટ ડેટ લેવલ શુડ એકચ્યુઅલી સ્ટાર્ટ ગોઈંગ ડાઉન, પણ મારા હિસાબે આઈ થિંક દેટ ઇઝ ધ ઓનલી કોઝ ઓફ કન્સર્ન. બીજી વસ્તુ, આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ એફડી રિલેટેડ ઇશ્યુઝ દેર ઇઝ નન ફોર અરવિંદ ફાર્મા એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, અને એના કારણે આઈ થિંક ઇટ બિકમ્સ અ વેરી વેરી સ્ટ્રોંગ કન્ટેન્ડર ઇન ટર્મ્સ ઓફ લોન્ચિસ સ્પેસિફિકલી ઇન્જેક્ટેબલ્સ ઉપર, અને જે ફોર્મ્યુલેશન્સના પણ લોન્ચ આવશે યુએસ માર્કેટ્સમાં, આઈ થિંક દે ગોટ અ વેરી સ્ટ્રોંગ પાઇપલાઇન ઓન દેટ કાઉન્ટ. ધ સ્ટોક હેડ રન અપ અલોંગ વિથ ધીસ ઇશ્યુ ઓફ ડેટ ઇન્ક્રીઝિંગ, એના કારણે આઈ થિંક સમ મની વોઝ ડેફિનેટલી ટેકન ઓફ ધ ટેબલ, પણ એની અધર સબસ્ટેન્શિયલ ડિક્લાઇન આ સ્ટોક ઉપર મારી હિસાબે બિકમ્સ અ વેરી ગુડ એક્યુમ્યુલેટિંગ ઓપોર્ચ્યુનિટી.
નાનકડા વિરામ બાદ સ્વાગત છે આપણી સાથે મયુરેશ જોશી અને રાજન શાહ જોડાયેલા છે. ત્યારે આ સપ્તાહ દરમિયાન આપણે જોયું છે રિલાયન્સ એટલે કે એડીએજી પેકમાં ખાસું દબાણ જોવા મળ્યું અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ખાસો ઘટતો જોવા મળ્યો. મયુરેશ, જો તમારે એક બેટ લેવાની સલાહ તમારે આપવી હોય તો શું રિલાયન્સ પર આ એન્ટ્રી લેવાની સારી તક હોઈ શકે અને ખાસ કરીને રિલાયન્સ કેપિટલમાંથી નીકળવાની સલાહ હોઈ શકે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે મારે હિસાબે આઈ થિંક જે કોર બિઝનેસીસ છે આઈ થિંક દે શુડ કન્ટિન્યુ અ વેરી સ્ટ્રોંગ પરફોર્મન્સ. પેટકેમ અને રિફાઇનિંગ આઈ થિંક શુડ કેરી ઓન ધર ગુડ શો અને જેવી રીતે આઈ થિંક જે કેપેસિટીઝ આવશે પેટકો ગેસિફિકેશન છે ઓફ ગેસ ક્રેકર છે ઇન ધ કમિંગ ટુ ક્વાર્ટર્સ દેટ વિલ ડેફિનેટલી એડ ટુ ધી ઇન્ક્રીમેન્ટલ રિટર્ન ઓન ઇક્વિટી. બીજી વસ્તુ આઈ થિંક જે ઇથિનનું સોર્સિંગ થઈ ગયું છે ચાલુ થઈ ગયું છે ઇટ ઇઝ રિપ્લેસિંગ ધી હાઈ કોસ્ટ નાફ્તા તો ક્યાં ના ક્યાં ત્યાં પણ એક કોસ્ટ સેવિંગ જોવા મળશે. And even on the geo front, with some amount of charging happening and the tariff fronts stabilizing on that front, except the cashback offer that it has introduced. Over the next few quarters, mare hisabe I think jetle pan capex kariyu che, core businesses mein is largely over, the non-core che, which is telecom. Tamanda I think is going to see only incremental capex come through. Jena karan I think combined ROE should improve. So yes, I think I remain positive on Reliance Industries. RCAP mate I think jetli pan demerges thi and whatever has happened in terms of the stock performance, mare hisabe I think the stock might consolidate around these levels. So I think midcaps mein I think there are far better stocks that one can look at if one is looking from an investment perspective over the next 12 months. ઓકે, આ સિવાય આજના આ સપ્તાહ દરમિયાન આપણે એચપીસીએલના ફ્રન્ટ ઉપરથી જે આંકડાઓ જોયા હતા અને ઓવરઓલ ઓએમસીઝના ફ્રન્ટ ઉપર આપણને જે મયુરેશ ટ્રેન્ડ બનતો દેખાયો હતો ક્રૂડની કિંમતોના વધારાને લઈને, શું ધ્યાન રાખવું બને? કારણ કે જે જીઆરએમ પણ એક્સપેક્ટેડ હતા એના કરતા ઘણા નીચે દેખાયા અને એક એડિશનલ માર્જિનના જો ફ્રન્ટને આપણે દૂર કરીએ તો લગભગ $5 પ્રતિ બેરલના જ આપણને જીઆરએમ આવતા દેખાયા હતા. આ ફેક્ટરને એચપીસીએલ માટે આપણે વધારે વીક ગણવું જોઈએ કે નહીં? એક ડિસઅપોઇન્ટમેન્ટ ફેક્ટર ડેફિનેટલી હતું, પણ મારા હિસાબે આઈ થિંક થોડીક સ્પેલ ઓવર ઇફેક્ટ પણ છે. તો ક્યાં ના ક્યાં આઈ થિંક Q3માં જે નંબર્સ આવશે, જે આંકડા આવશે, આઈ થિંક દેટ વિલ રિફ્લેક્ટ પ્રોબેબલી ધ સ્પેલ ઓવર ઇફેક્ટ સ્પેશિયલી રિફાઇનિંગ માર્જિન્સ ઉપર. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે ક્રૂડ પ્રાઇસીસની વાત કરતો હતો અલોંગ વિથ એક્સપેક્ટેશન ઓફ ધ ડોલર રૂપી મુવમેન્ટ, ક્યાં ના ક્યાં એક રેન્જમાં જ લાગે છે. એના કારણે આઈ થિંક જે અંડર રિકવરી કમ્પોનન્ટ છે આઈ થિંક દેટ વિલ પ્રોબ્લી નોટ ગેટ બોર્ન એટ ઓલ બાય ઓએમસીઝ ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ. અને એના કારણે આઈ થિંક જે કેશ ફ્લોઝ છે એ વધારે સ્ટ્રોંગ રહેશે. ત્રીજી વસ્તુ આઈ થિંક માર્કેટિંગ માર્જિન્સ પેટ્રોલ હોય ડીઝલ હોય દેર ઇઝ સ્ટીલ સમ સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ. કારણ કે જેવી રીતે ઓઇલ મિનિસ્ટરને કીધું આઈ થિંક દેર ઇઝ નો ટિંકલિંગ હેપનિંગ ઓન ધીસ ફ્રન્ટ. એન્ડ ફોર્થ આઈ થિંક જેવી રીતે નવા કેપેસિટીઝ આવે છે એન્ડ વી આર એક્સપેક્ટેડ ટુ કમ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years, મારા હિસાબે આઈ થિંક સ્ટ્રોંગ કેશ ફ્લોઝ વિલ પ્રોબ્લી ઇન્શ્યોર કે તે કેપેક્સ લાગશે આ કેપેસિટીઝ માટે. આઈ થિંક દેટ ઇઝ સફિશિયન્ટ ઇનફ. અને એના કારણે આઈ થિંક જે ઓવરઓલ જીઆરએમ્સ વધશે બીકોઝ ઓફ બેટર કોમ્પ્લેક્સિટીઝ આઈ થિંક દેટ વિલ હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન રેશિયોઝ. તો મારા હિસાબે આઈ થિંક ઓએમસી સ્પેસ ઉપર હું આઈ થિંક ઓપ્ટિમિસ્ટિક રહીશ. આઈ થિંક ઇટ્સ અ ક્લિયર હોલ્ડ રેકમેન્ડેશન ઓન ઓએમસી સ્ટોક્સ. મયુરેશજી, કોઈ ડિસ્ક્લોઝર? નિશાજી, જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મારા પોતાની કંઈ હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ કે બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ ઇટ ઇઝ ઓલસો પોસિબલ દેટ વી હોલ્ડ ધી સ્ટોક્સ ઓફ બિહાફ ઓફ અવર ક્લાયન્ટ્સ અમારી ફંડ્સ. રાજન, આપ તરફથી? હા, આજે આપણે આ ઉપર ઘણા બધા શેર્સની ચર્ચા કરી છે, તેમાં ડાયરેક્ટલી મારું ઇન્વેસ્ટમેન્ટ છે નહીં, પરંતુ આ બધા શેર્સની અંદર અમારા કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના એસોસિએટ્સ અને ફ્રેન્ડ્સ રિલેટિવ્સનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. દરેક વ્યુઅર્સને વિનંતી છે પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કશન કર્યા પછી જ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, સ્ટોપ લોસ સાથે કરે. અને નિશા, આ ઉપર બોલવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો બંનેનો આભાર, સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. તો સ્ટોક ધીસ વીકમાં હાલે આટલો જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. આગળ વધુ ખબરો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.